નમસ્કાર, સૌરાષ્ટ્ર ક્રાંતિમાં આપનું સ્વાગત છે. આજરોજ પાલનપુર પોલીસ વડાને ત્યાં એમ કહેવાય ને કે મોટી સંખ્યામાં લોકો ગાડીઓ ભરી ભરી અને બુરખા પહેરેલ મહિલાઓ તેમજ પુરુષો અચાનક ગાડીઓ ભરી અને પોલીસ વડા તેમજ કલેક્ટરને રજૂઆત કરવા દોડી આવ્યા હતા. કલેક્ટર કચેરીએ પહોંચી અને ભાઈ પોલીસ વડાને ત્યાં જઈ અને લેખિત રજૂઆત કરી હતી. વાત જાણે એમ છે કે પાલનપુર જિલ્લાના સજલપુર ગામની જ્યાં એક મહિલા અને તેના પરિવારજનો તેમજ તેમના મળતિયાઓ દ્વારા ગ્રામજનોને ખોટા કેસ કરી અને ફસાવી દેવાની ધમકી આપવામાં આવે છે તેમજ ગ્રામજનોને ખોટી રીતે હેરાન પરેશાન કરવામાં આવે છે. આ આક્ષેપો સાથે મોટા પ્રમાણમાં સેજલપુરાના મહિલાઓ બુરખાઓ સાથે તેમજ પુરુષો ગાડીઓ ભરી ભરી અને પોલીસ વડાને લેખિત રજૂઆત કરવા આવ્યા હતા કે આ ટોળકી દ્વારા અમોને બચાવવામાં આવે, જે અમારા ગામના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ વેપારીઓ તેમના ઉપર ખોટા ખોટા કેસ કરે છે તેમજ ગ્રામજનોને હેરાન કરે છે. આવા ગંભીર આક્ષેપો સાથે પોલીસવાળા તેમજ કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. આવો જોઈએ કે શું હતી હકીકત અને શું વાત બની હતી. પુરા ગામમાં રચેપસા રાઠોડ ને અમુદાબેન રાઠોડ રચેપસા યોની સોડી અને યોના હગાવાલોની બધાને કોઈ બી પ્રોબ્લેમ હોય, ગામમાં કોઈ બી જાતું હોય અથવા ધમકાબા અને સોડી છોકરો છે તે પોલીસની નોકરી કરે છે, એટલે કે હું ગુજરાત પોલીસ છું બરાબર, અને ખંડની ઉગ્ર આવે અને કોઈ બી પ્રોબ્લેમ હોય તો કે મારા બુના પણ કેસ કરાવી દઉં, મારી માના પણ કેસ કરાવી દઉં, પરો આવી ત્યાંની ધમકીઓ હાલે. અને કોઈ બી ગામમાં કોઈ બી છોકરું જાતું હોય, કોઈ બી જાતું હોય તો છોકરોને હેરાન કરે, પછી એના મા બાપ કેવા જ હોય અથવા એ પોઝિશનમાં આવી લડાયો અને ખોટા ખોટા કેસ કરે, એના માટે મેં આમાં આખું ગામ ભેગું થઈ અને આયોજનપત્ર આવવા માટે આવ્યું છે, તે એસપી સાહેબને આવ્યું છે, કલેક્ટરને આવવાનું છે, તાલુકા પોલીસ સ્ટેશનમાં જવાનું છે, આ રીતે બધો આનો બંદોબસ્ત કર્યો છે, પણ આનું કાર્યવાહી જેમ બને એમ જલ્દી કરવા માટે વિનંતી. આથી અમારા ગામમાં 15 વર્ષથી અમને લોકોને હેરાન કરે છે. રજબશા રાઠોડ, તેની દીકરી રૂબીનાબેન રાઠોડ, મુસ્તફા ગાંચી, તેની ઘરવા તેની પત્ની મહેમુદાબેન રાઠોડ, આ ત્રણ લોકો અમારા આખા ગામના લોકોને બધાને બરબાદ કરે છે અને બધાના પર ખોટી ખોટી ફરિયાદો નોંધાવે છે, લૂંટફાટની ફરિયાદ નોંધાવે છે, બળાત્કારની ફરિયાદ નોંધાવે છે, એવી ખોટી ખોટી ફરિયાદો નોંધાવે છે. અને આદમભાઈ નસીરભાઈ ચૌધરી એને પૈસા ખવડાવે છે અને એ ખોટા ખોટા ગામના લોકો પર કેસો કરે છે અને ખોટા ખોટા લોકોને ફસાવે છે. ગામ લોકો સેજલપુરાના પૂરા ગામ સાથે આવેદનપત્ર આપવા માટે આવેલા છીએ. એસપી સાહેબને આવેદનપત્ર આપ્યું છે, કલેક્ટર સાહેબને આપવાનું છે અને તાલુકા પોલીસ સ્ટેશનમાં બી આપવાનું છે. આ અમારા ગામને એક ફકીર જે કે લુખી ટોળકી, એ રજબશા રાઠોડ, એની પત્ની મહેમુદા રાઠોડ, એની દીકરી રૂબીના રાઠોડ, આ બધા અવારનવાર એક ન જેવી બાબતમાં ખોટી ફરિયાદો કરી દેવી, બાળાત્કારનો કેસ કરી દેવો, ખંડણી ઉઘરાવવી, આ એની પાછળ આદમ નસીર ચૌધરી આવો સપોર્ટ કરી અને આ બધું કરાવે